આપણે એવું નથી કરવું બાપા નું કઉ સ્વભાવ એક જ બહુ આ સારો પ્રસંગ છે બાપા મરણ આખી જિંદગી રામનું નામ બોલે ને રામ રામસાગર વગાડતો ત્યારનું મન મગજ સાગર રામસાગર રામસાગર આપણા જૂના મંડળ પેલા એ આપણા ખોળામાં રામસાગર લઈને ગરેડી જેવા ગળા વગર માય કે હિમાળા ગંજવતા ભાઈ ભલે સમાજ નતો સાંભળતો પણ ઓલો જરૂર સાંભળતો ડાયરેક્ટ કનેક્શન હતું આ માયક આવી ગયા ની કનેક્શન તૂટી હજી કરે છે આ બધા પછી સો ટકા પણ બોલા ઓજી રહી ઘણી ઘંઘણી આ રામ ના વધારા છવ વધાય એ રે સાખ્યું ગાતા અને આપણા બીજા ભાફલા ઉફળક બેઠા હોય પગના અંગૂઠા પકડે હમણાં દબાવતા જાય અરે આગે હવાઈ ને જ ન કહેતી થાય ગાવા વાળા ઈન સાંભળવા વાળા ઈન પાણી પાવા વાળા ઈન પીવા વાળા ઈન બુંગણ પાથરવા વાળા ઈન હકેલવા વાળા ઈન પાછા બુંગણ એના જ હોય એટલે ઠાકર થાળી થાય હું તો ઠાકર થાળી નો વધારે માણસ બાપા ટૂંકમાં રામનું નામ આખી જિંદગી બોલે એ છોકરાને પછી ખબર છોકરા ને ખબર જ હોય ને ઘણી વાર એવા પ્રસંગ હોય ને બાપ એવા બેટા પડે બાપ એવા બેટા નો કારણ કે શિવાજીને ઘેરે સંભાજી જન્મ બોલો એ બાપ જેવો નહોતો થયો શિવાજી એ જે કાર્ય કર્યું એનાથી હા ઉલટું કામ કર્યું એને શિવાજી એને શિવાજી એ જ પૂર્યો થાય ને બાપ એવા બેટા ન હોય બાપ એવા બેટા હોય તો હર્ણાકસ ને પ્રહલાદ નો આવે સાહેબ ભક્તિ ને શક્તિ ને મૃત્યુને બુદ્ધિ ને ઉમરે કોઈ લેના દેના નથી કોઈ પણ ઉંમરે આવી કે ભક્તિ કોઈ પણ ઉંમર આવી કે શક્તિ કોઈ પણ ઉમર આવી કે બુદ્ધિ કોઈ પણ ઉમર આવી કે મૃત્યુ કોઈ પણ ઉમર આવે અને કોઈ આરે લેના દેના નથી જો શક્તિ ને આરે લેના દેના હોય તો આપણો બાપ હનુમાન જન્મતાવે સૂર્ય ન ગળી શકે હરિયન ઘરે હોય જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાટું ન હોય ઓલા કેહર બચાન કાગડા ભક્તિ ઉમર ઉમેરે કોઈ લેના દેના નથી પાંચ વર્ષ નો પ્રહલાદ થમને બત ભરે ભગવાન નરસંગ પ્રગટ કરે બાકી હજારો વર્ષ સુધી હિમાલય માં તપકીને નથી મળ્યા દાખલા પાછા વિયા નહીં આવડે હાલો મૃત્યુ કોઈ ઉમર હારે લેના દેના નથી જન્મતા આવે બાળક નું મૃત્યુ પણ થઈ શકે અને બુદ્ધિ ને તે ઉમર હારે કોઈ લેના દેના નથી ઘણા એસી એસી વર્ષના મોઈ રમે છે તમારી કુળદેવી ની તમારા ઈષ્ટદેવ ની કૃપા હોય તો શક્તિ આવે બાકી મહારાણો પ્રતાપ કે શિવાજી હું ઝુડો કરાટે શીખવા ગયા હતા કે શક્તિના બાટલા સડાવ્યા હતા શક્તિના ના બાટલામાં જો બાટલામાં શક્તિ હોય તો એ પ્લાસ્ટિકમાં રહે

જીવને જમને વાદ હાલે છોકરાએ નક્કી કર્યું બાપ રામ નું નામ બોલ્યો નથી બોલ્યા વગીનો દે ને બે છે પાછો એટલે છોકરા શાળા પલંગમાં ફરતા ઊભા રહી ગયા

એ રામ બોલાવી તમને રામ બાપા રામ બોલાવીએ નાનો છોકરો બેઠો બેઠો કે મારી દોરી ખે બાપા મારી દોરી ખે કે તું દોરીએ જાય તારી હાટું તો ક્રેન લાવવી પડશે ત્યારે તું જાય રામ બોલતો આગળ ઉતાર થઈ જાય તારો હળવો ફૂલ જેવો થઈ જાય રામ બોલે

બેઠો કરો વખત તમારો બાપી એના સ્વભાવમાં નથી મોટો ભાઈ કે સ્વભાવની વાત છે એટલે મોટાભાઈ તમે કઈ ચિંતા કરો ગમે એમ કરી અને બાપાને રામ નામ બોલાવે પાર કરી પછી ક્યાં વાત રીતે કરો પ્રયોગ કરો મોટાભાઈ બેસી ગયો શાંતિથી શારબે બીડી કાટી ગામ માં લેવા રામ પાત્ર આવ્યા ઠીકરા બાપાને દેખાડી જોજોય બાપા અને શું કહેવાય તો હકોરું મોટો ભાઈ જો આ નામ બગાડેડો નામ સે એના બગાડે હા મોટો ભાઈ તમે બોલો મા પ્લીઝ મોટો ભાઈ અમને ઘડીક મહેનત કરવા ગયો કરો મહેનત ગામ માં સાધુ નું ઘર તો આવો રામ સાગર લઈ આવ્યા જોજ બાપા આને શું કેવાય છોકરા ને એમ કે રામ સાગર કેમ શબ્દ આવી જાય જો કે બાપા એમ કે રામજી મંદિર તો રામ શબ્દ આવી જાય મોટો ભાઈ કે ગામ ને ખબર પાડવી એજ તમારે આ ઘર ને ખબર છે બાપ ને મોટા ભાઈ બોલી જાય એટલે પૂરું થઈ જાય

એવું જ કારણ કહું કે ઘરમાં જે મોટો હોય ને બેન મોટી હોય કે ભાઈ મોટો હોય જે પ્રથમ હોય ને એની ઉંમરમાં અને માની બાપની ઉંમર માં બિલકુલ એક સેકન્ડ નો ફેર નથી હોતો કઈ રીતે કારણ કે એનો જન્મ થયો ને પછી જે બાપ કહેવાનો મા એ જન્મ આપ્યા પછી જે માપનું બિરદ દીકરાના જન્મ ની સાથે શબ્દ ની વાત એટલે મોટાભાઈ કીધું કે તમે ખોટા એને મોટા ભાઈ એક એ કે આપણા બનેવી નું નામ રામો છે એને આપણે લઈ આવીએ અને જમાય વાલો હોય બાપાને

મોટા ભાઈ પરોણો લીધો હવે જો કોઈ બાપા પાસે જાય તો આપણું નોખું કાઢી ગયો બધું કારીજ ભાગ નહીં આપવો આપણે સ્વભાવની વાત આવે છે ત્યાં એ કેન્દ્ર મૂકતા નહીં હાથ ગયા પછી તો કોઈ ખાટલે જવા પણ નહીં ડોસી જાય ક્યારેક ક્યારેક બે હવા એમાં કોક વળી પાંચ મહેમાન આવે ખબર કાઢવા કારણ કે છોકરા બહુ સારા બિઝનેસ વાળા હતા મોટું કે ભાઈ એનું આખું ગ્રુપ તે વારાફરતી ફરતી કોકનું કોક આવે એમાં વળી બે જણા જાય તો એને સામુ કે કોણ આવ્યો બોલો કે મારા મિત્ર છે બાપા હું કામ રાયડું નાખો અહીંયા હું એનો ડાંટો તારો જીવ લેવા આવ્યો હું ડાંટો બોલા ડોશી હાંભળી ગયો ક્યાં કોઈ સારા માણસો આવે એને યારે રાયડું નાખે તો દોશી બિછાળા ન્યાગ્યા કે એ રામ બોલો તું તો બોલતી ને ઓ માર્યા રે અરે કે પણ રામ રામ કરો ને ભલા માણા દીકરા એ કન્યા કુવર જેવા ભગવાન દીકરા આઈ પાણ દીકરીઓને ભૂલવાડે દીકરાની વહુ આપ્યું એક દીકરો બાકી છે પણ એ કાલ થઈ જાય પ્રસંગ હું કામ રાડ્યું નાખો તત કે તેણ સડાવ્યા રાંડ બધાય ડોહી ઉપર ખિજાણો ઓ છેલે છે ત્યાં સડાવ્યા જોજે તારે બધું ભોગવવું પડશે પછી ડોસી એ ન્યાય જીવતા મો ઉપર છેડો નાખ્યો કે મારી આનું બીજું રાંડ્યું પણ મારો વારો ન આવ્યો હવે જીવતા જે રંડાપા ભોગવવાની વાત કરે એ ભાફે જીવન ઝેર કર્યું છે ને ભાઈ જીવન ફૂલડા જેવું હોવું જોઈએ પંદર દી ગયા એટલે હમ ગુજરી ગયા એનું બાર મોન જે કઈ પતાય બધું પતાવ્યું થોડો ઘણો સમય ગયો આડી પાછમ કરના કે નાના દીકરાનો સંબંધ થાય કરેલો હતો લગ્ન કર્યા એને પણ આવી લીધો